નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ ચેનલમાં તમે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાનને અભ્યાસક્રમને લગતા વિડીયોઝ અને શૈક્ષણિક પ્રવૃત્તિને લગતા વિવિધ વિડીયોઝ આ વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં મેળવવા માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરો થેન્ક યુ હાલ જ શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ બાબતે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન બાબતે વોટ્સઅપ આધારિત ટેસ્ટનું એક આયોજન કરવામાં આવેલ છે આ ટેસ્ટમાં દરેક વિદ્યાર્થીએ ટેસ્ટ કેવી રીતે ભરવી તેનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું સૌ પ્રથમ વોટ્સઅપની જે ટેસ્ટ છે તેના માટે તમારે તમારા મોબાઈલમાં એક નંબર તમે જે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો પંચ્યાસી નવ પંચાવન ચોવીસ પાંચ ત્રેવીસ આ નંબર છે તમારે તમારા મોબાઈલમાં સ્વમૂલ્યાંકન અથવા તો સેલ્ફ ઇવેલ્યુશન તેના નામથી તમે સેવ કરી શકો છો અથવા તો કોઈ પણ નામ આપીને સેવ કરી શકો છો આ નંબર વોટ્સઅપમાં સેવ કર્યા બાદ વોટ્સઅપને રિફ્રેશ કરી અને વોટ્સઅપમાં આ જે નંબર જ્યાં જે જગ્યાએ બતાવે છે તે જગ્યાએ જઈ તમે તેની અંદર ડિસ્પ્લેમાં જોયો એ પ્રમાણે તે નંબર ઉપર તમારે હેલોનો મેસેજ તમારે સૌ મોકલવાનો છે ડિસ્પ્લે ઉપર તમને બતાવેલું છે કે સૌપ્રથમ હેલોનો મેસેજ મોકલ્યા બાદ સામેથી જે પ્રતિસાદ રૂપે અથવા રિપ્લે આવે છે તેમાં નમસ્તે હોમ લર્નિંગ કાર્યક્રમમાં જોડાવા બદલ આભાર આ પ્રમાણેનો મેસેજ જે પહેલો મેસેજ છે એ તમને મળશે આ મેસેજ મળ્યા બાદ તમારે તમારી શાળાનો ડાયશ કોડ સેન્ડ કરવાનો છે મેસેજ સ્વરૂપે જે આપણે લખીએ છીએ એ જ નોર્મલ મેસેજ સ્વરૂપમાં ડાયેશ કોડ લખી અને આપણે તેને મોકલવાનો છે ડાયેશ કોડ મોકલશું એટલે તરત જ તમારી સ્કૂલની વેરિફિકેશન થઈ અને તમારી સ્કૂલનું નામ તેનો તાલુકો જિલ્લો આ તમામ વસ્તુ વિગત આવી જશે આ તમામ વિગતને આપણે કન્ફર્મ કરવાની છે જો આ વિગત આપણી શાળાની હોય તો હા માટે એક અને ના માટે બે તો જો આપણી શાળા હોય તો આપણે વોટ્સઅપ જે મેસેજ બોક્સ છે તેમાં એક લખી અને આપણે ફરીથી હા કરીને મોકલવાનું છે જો હા કરીને મોકલશો મેસેજ ત્યારબાદ ફરી એક નવો મેસેજ આવશે કે એક અને બેની વચ્ચેનો વિકલ્પ છે એ વિકલ્પ પસંદ કરો એક અને બેની વચ્ચેનો વિકલ્પ કોઈ પણ બે એક અને બે વચ્ચે કોઈપણ એક વિકલ્પ પસંદ કરશો તો એક નંબરનો વિકલ્પ તમે મોકલશો ત્યારે ફરીથી જે પ્રતિસાદ એટલે કે રિપ્લેસરૂપે મેસેજ આવે છે આ મેસેજ તમને ધોરણ ધોરણવાઈઝ આંકડા છે કે ધોરણવાઈઝ આંકડાનો આવશે ધોરણ ત્રણ માટે તમારે એક મોકલવાનો છે ધોરણ ચાર માટે બે મોકલવાના છે ધોરણ પાંચ માટે ત્રણ મોકલવાના છે ધોરણ છ માટે ચાર મોકલવાના છે ધોરણ સાત માટે પાંચ મોકલવાના છે ધોરણ આઠ માટે સાત છ મોકલવાના છે ધોરણ નવ માટે સાત મોકલવાના છે અને ધોરણ દસ માટે આઠ મોકલવાના છે હવે ધારો કે મેં કોઈ એક બાળક છે અહીં કોઈ એક ધોરણ આપણે પસંદ કર્યું ધોરણ આઠ અને ધોરણ આઠ માટે મેં તેને કોડ સિક્સ એટલે કે છ મોકલ્યો છે કોડ છ મોકલ્યો એટલે વિદ્યાર્થીનું પહેલું નામ શું છે ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થીનું પૂરું નામ આસ્થાબેન જિગ્નેશ કુમાર પટેલ છે તો પછી ફક્ત અંગ્રેજીમાં વિદ્યાર્થીનું નામ એટલે કે ડાયસ કોડમાં જે વિદ્યાર્થીનું કોઈ પણ એક વિદ્યાર્થીનું નામ તમને યાદ હોય અથવા તો જે વિદ્યાર્થી પોતે જ્યારે રજીસ્ટ્રેશન કરે તો વિદ્યાર્થીએ પોતાનું નામ ડાયસ કોડ મુજબ માત્ર નામ જે છે અંગ્રેજીમાં લખી અને તમારે મોકલવાનું છે અહીં મેં એક વિદ્યાર્થીનું નામ છે હેત એ આપણે પસંદ કરી અને મૂકેલું છે જ્યારે જ્યારે આ નામ તમે પસંદ કરીને મોકલશો તો સામેથી જે રિપ્લાય આવશે તે આ રીતે આવશે કે કૃપા કરીને સૂચિમાંથી વિદ્યાર્થીને પસંદ કરો કે હેત ગોપાલ પટ ગોપાલભાઈ પટોળિયા તો આ વિદ્યાર્થી છે એ પોતે જે વિદ્યાર્થી લોગ ઇન રજીસ્ટ્રેશન કરતો હોય જો પોતાનું નામ હોય તો તમારે હાકમાં એટલે કે એક નંબર સિલેક્ટ કરી અને મોકલવાનો છે જો તમારું નામ ન મળે તો તમારે બે નંબર સિલેક્ટ કરીને મોકલવાના છે અહીં હેત નામ સાચું જ મળી ગયું છે એટલે મેં એક નંબર છે તેને આપણે સિલેક્ટ કરી અને રિપ્લેમાં મોકલ્યો છે એ મોકલ્યા બાદ ફરીથી સામેથી મેસેજ જે રિપ્લે સ્વરૂપે આવે છે તે તમારી નોંધણી થઈ ગઈ છે હવે વિદ્યાર્થીઓ દર સપ્તાહે રમત રમતમાં પ્રેક્ટિસ માટે આ જે ટેસ્ટ છે તે આપી શકશે આ ઉપરાંત અભ્યાસ શરૂ કરવા માટે વિદ્યાર્થીએ પસંદ કરી અને વિકલ્પ કાળજીપૂર્વક વાંચી અને યોગ્ય વિકલ્પ નંબર છે સ્વરૂપે આપણે મોકલવાના છે હવે હેત ગોપાલભાઈ પટોડિયા જે વિદ્યાર્થી છે તેનો એક નંબર ઉપર નામ આવેલું છે ફરીથી આપણે જ્યારે કસોટી આપણે આપવાની શરૂ કરીએ ત્યારે એક નંબર આપશું તો કસોટીના પ્રશ્નો છે આપણે ક્રમવાર આવી જશે હાલ તો આઠ માટે કોઈ કસોટી ઉપલબ્ધ ન હોવાથી અહીં તમને મેસેજમાં રિપ્લે એવો આવ્યું છે કે તમારા વર્ગ માટે કોઈ ક્વીઝ ઉપલબ્ધ નથી જ્યારે જ્યારે તમારા માટે કસોટી કે ક્વીઝ ઉપલબ્ધ હશે તો ક્રમશઃ તેના પ્રશ્નો આવી જશે પ્રશ્નમાં તમારે ક્રમવાઇઝ તેના ઉત્તર આપવાના છે અને સામેથી તેના સાચા જવાબ સાચા છે કે ખોટા એ પ્રમાણે રિપ્લાય આવતા જશે આ મુજબ દરેક વિદ્યાર્થીએ પોતાની કસોટી છે અને ક્વિઝ તેનું રજિસ્ટ્રેશન કરી અને પોતાનું કાર્ય પૂરું કરી અને જે વોટ્સઅપની સ્વમૂલ્યાંકન ટેસ્ટ છે તેમાં દરેકે જોડાવાનું છે આભાર